संपर्क वर्सेस संबंध, ઉંદર અને દેડકા વચ્ચે સંપર્ક કહેવાય કે સંબંધ કહેવાય? સમય ઓછો છે, જવાબ આપવામાં માર નહીં લગાડો. સંપર્ક અને સંબંધમાં પેલા શું ડિફરન્સ એ મને સમજાવો. તમને તો એ ન ખબર પડે આ સંપર્ક એટલે શું. મારા સાહેબ, મોબાઈલની અંદર તમે 5000 જણાના નંબર સેવ કરીને રાખો છો ને, એકેના નંબર યાદ નથી રાખતા ને, એ સંપર્ક કહેવાય. સમજાણું? 5000 નંબર તમારા મોબાઈલની અંદર સેવ કરીને તમે રાખ્યા છે, આ 5000 સંપર્ક છે. અને 5 જણાને તમારા ભીતરમાં તમે રાખ્યા હોય ને, એને સંપર્ક ના કહેવાય, એને શું કહેવાય? સંપર્ક. મોબાઈલમાં છે કોન્ટેક્ટ છે, હૃદયમાં છે રિલેશન છે. કોન્ટેક્ટ વધારે ચાલે છે કે રિલેશન? યાદ રાખજો બે વાત, દેહનો દેહની સાથે જે મિલન છે, દેહનું દેહની સાથે મિલન એ સંપર્ક કહેવાય, હૃદયનું હૃદયની સાથે મિલન એને સંબંધ કહેવાય. ઉંદર અને દેડકા બે દેહનું મિલન હતું. આપણે બે બાજુ બાજુમાં રહી આપણા બે થી છૂટા નહીં પડ્યા. હું તારી સાથે, તું મારી સાથે, આ સંપર્ક હતો. સંબંધને છે ને સાથે સાથે રહેવાની જરૂર નહીં. ને મને રાજુ વચ્ચે સંપર્ક હતો કે સંબંધ હતો? બોલો, સંબંધ. ભગવાન દેવના તિરોધ પૂજા કરો છો પણ ક્યારે પરમાત્માને તમે પૂછ્યું ખરું, ભગવાન રાજુ સાથે તમારો સંપર્ક હતો કે સંબંધ હતો? પ્રભુ કહી દેશે, મારે સંપર્ક નતો, સંબંધ હતો. માટે તો નવમા પોમાં રાજુને મેં પેલા મોક્ષમાં મોકલી અને પછી હું મોક્ષમાં ગયો. તમારા કોની સાથે સંબંધ છે તો કયો? દુનિયાની દ્રષ્ટિએ કદાચ તમારી વાઇફની સાથે તમારો સંબંધ કહેવાય. ક્યારેક એમ લાગે છે રાતના 2 કલાક પૂરતો તમારો એની સાથે સંબંધ, એને સંબંધ ના કહેવાય, એને સંપર્ક કહેવાય. સંબંધ જુદી ચીજ છે. દેહનું દેહનું મિલન એ સંપર્ક કહેવાય છે, હૃદયનું હૃદય સાથે મિલન એ સંબંધ કહેવાય. ગાડી અને પાટા, મારા સાહેબ એક ટ્રેન નજીકમાં છે, ટ્રેનનું એક્ઝામ્પલ આપ્યું તો હું એ તમને એક્ઝામ્પલ આપું. ટ્રેન અને પાટા, સંપર્ક કે સંબંધ? ઉડતી નજરે જુઓ તો સંપર્ક છે, બે એકબીજા વગર રહી શકે ખરા? બે જુદા છે, બે પરસ્પર એકબીજાની અંદર સમાય નથી ગયા, એમ જોવા જેવો સંપર્ક છે. પહેલું જુદા હોવા છતાં બે એકબીજા વગર અધૂરા છે. પાટા વગર ગાડી ક્યાંય ચાલી શકે? ટ્રેન. પાટા વગર ટ્રેન ક્યાંય ચાલતી જોઈ? અને જે પાટા ઉપર ટ્રેન ન ચાલતી હોય પાટાને પાટા કહેવાય ખરા? એ પાટા હોવા છતાં પણ નકામા છે કે જો એના પર ટ્રેન ચાલતી ન હોય. અને જ્યારે પણ ટ્રેન ચાલે, પાટા ઉપર ચાલે, પાટા અને ટ્રેન બેવ જુદા હોવા છતાં 24 કલાક બધા પાટા ઉપર ટ્રેન ટ્રેન ક્યાં પૈડા ન હોવા છતાં પણ પાટા વગર ટ્રેન ન રહી શકે, ટ્રેન વગર પાટા ન રહી શકે. પાટા અને ટ્રેન સંપર્કનો સંબંધ નથી, સંબંધ એટલે રિલેશન છે. મારે તમને પૂછવું છે, તમારી દુનિયામાં તમારે કોની સાથે રિલેશન છે? ડે બાય ડે સંપર્ક વધતા જાય છે. અને યાદ રાખજો, જેટલા સંપર્ક વધે છે એટલા સંબંધ ઘટે છે. પ્લીઝ મોબાઈલને સ્વિચ ઓફ કરી દો. જેમ સંપર્ક વધ્યા, જો આ ડિસ્ટર્બ કર્યું ને, સંપર્ક છે તો મોબાઈલ વાગ્યો. વોટ્સએપ ગ્રુપ જેટલા વધારો છો એટલા શું વધે છે તમારા? નહીં નહીં, મેસેજ વધે છે. ઓકે, અને જેટલા મેસેજ વધે છે એ જોવા માટે તમારો શું જાય છે? સમય. 800 માંથી કેટલા મેસેજ કામના? 800 મેસેજ કદાચ આખા દિવસમાં આવતા હોય, કેટલા મેસેજ કામના? મને અમદાવાદમાં એક ભાઈ બોલ્યો, મને કે મારા સાહેબ એટલા મેસેજ આવે, એટલા મેસેજ કેટલા? મને કે ડિલીટ કરવામાં 2 સમય જતા રહે છે. બે સામાયિક એટલે સામાયિકમાં નથી કરતો, એક એ કે જો સામાયિક કરું ને તો એક બાજુ 2 સામાયિક પૂરા થાય અને બીજી બાજુ આટલા મેસેજ પૂરા થાય છે. વોટ્સએપમાં ચેટિંગ કરવા માટે સમય છે, મેસેજને ડિલીટ કરવા માટે સમય છે, એક સમય કરવાનો, પ્રવચન સાંભળવાનો આપણી પાસે સમય નથી. ત્યાં સંપર્ક છે, અહીંયા સંબંધ છે.